તારીખ 29 જુલાઈને શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પોરબંદરના જુદા જુદા શિવ મંદિરોમાં તેને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે। સમગ્ર માસ દરમિયાન જિલ્લાના શિવ મંદિરો ખાતે પૂજા અર્ચના તેમજ વિવિધ દર્શન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। જીવને શિવમય બનાવતા પવિત્ર પુણ્યવંતા શ્રાવણ માસનો તારીખ 29 જુલાઈને શુક્રવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। ગત 2 વર્ષની સરખામણીએ પોરબંદરમાં હાલ કોરોનાના ઓછા કેસ હોવાથી ભાવિકોમાં પણ શ્રાવણ માસની ઉજવણી માટે ભક્તિભાવ સાથે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। ઉપવાસ, એકટાણા, દર્શન, પૂજન, અભિષેક, બિલ્વ પૂજા અને લઘુરુદ્ર થકી શિવભક્તો શિવ આરાધના માટે સજ્જ બન્યા છે। ત્યારે પોરબંદરમાં વિવિધ શિવ મંદિરોમાં પણ આ પાવન પર્વને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। શહેરના ભૂતનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ, ભોજેશ્વર મહાદેવ, ભાવેશ્વર મહાદેવ, ઇન્દ્રેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરો ખાતે સમગ્ર માસ દરમિયાન મહાદેવને વિવિધ શણગાર કરવામાં આવશે। ત્યારે આ શિવાલયો રોશનીથી ઝળહળી ઉઠશે। શિવભક્તો દ્વારા શિવાલયોમાં ભગવાનને રીઝવવા શિવલિંગની પૂજા અર્ચના, દૂધ અને જલનો અભિષેક કરવામાં આવશે અને શિવાલયોમાં બમ બમ ભોલેનો નાદ ગુંજી ઉઠશે। શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે અને જિલ્લો શિવમય બનશે। મારું નામ અશ્વિનગીરી ગોસ્વામી છે અને કાલે 29 તારીખથી શ્રાવણ માસનો પ્રારંભ થાય છે। હવે શ્રાવણ માસનું મહત્ત્વ એવું છે કે શ્રાવણ માસની અંદર મહાદેવજી શિવજી છે એ આખું વર્ષ 11 મહિના સમાધિ અવસ્થામાં રહે છે અને જ્યારે શ્રાવણ માસ બેસે છે ત્યારે એ ધ્યાન અવસ્થામાં આવે છે। એટલે ધ્યાન અવસ્થાનું મહત્ત્વ એવું છે કે હરેક ભક્તો અને હરેક શિવ મંદિરની અંદર એને પોતાનું રૂપ લઈ અને જવું પડે એટલે હરેક શિવ મંદિરનું મહત્ત્વ છે કે શ્રાવણ માસની અંદર હરેક ભક્તો તેનો લાભ લે ને તે હરેક ભક્તો સુધી પહોંચી શકે એવી મહાદેવજીની પ્રેરણા છે ને શ્રાવણ માસ એટલા માટે એનું મહત્ત્વ છે। હવે શ્રાવણ માસની અંદર આવતા તહેવારોની અંદર ફૂલકાજડી છે, પછી આપણે રક્ષાબંધન છે, પછી એનો અમાસનો તહેવાર છે। અમાસે શિવજી પોતે પાછા જ્યાં હોય ત્યાં પોતે પોતાના સ્થાને બિરાજમાન થઈ જાય છે અને પાછા સમાધિ અવસ્થામાં વયા જાય છે। અને બીજું કે અહીંયા ભાવેશ્વર મંદિરની અંદર દર સોમવારે અલગ અલગ દર્શન અને ઘણા ભક્તો લાભ લે છે અને બહુ જ બહોળી સંખ્યામાં ભક્તો લાભ લે અને દર્શનનો લાભ લે છે અને સેવા કરે છે। આ ઉપરાંત કુચડી નજીક આવેલ ખીમેશ્વર મહાદેવ, બરડા ડુંગરની ગોદમાં આવેલ પૌરાણિક બિલનાથ મહાદેવ સહિતના મંદિરોએ તો સમગ્ર માસ દરમિયાન જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના શિવભક્તો પણ દર્શનાર્થે આવશે અને ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।